હિંમતનગરના ટાઉન હોલ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરાઈ. મહિલાઓની સુરક્ષા, સલામત અને તેનું સન્માન જળવાઈ રહે તે માટે સરકાર ચિંતિત છે. સાબરકાંઠા જિલ્લા આરોગ્ય ICDCS વિભાગના સંયુક્ત ઉપક્રમે હિંમતનગરના નલિનકાન ટાઉન હોલ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રી ડોક્ટર રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં મહિલાઓની ઘરેલુ હિંસા કામકાજના સ્તર પર થતી જાતીય સતામણી તેમજ સારા કોલેજમાં અભ્યાસ કરતી છોકરીઓ માટે કાયદા દ્વારા તેમને મળતી મદદ કેવી રીતે મેળવી શકે તેનું સુંદર અને અસરકારક પ્રવચન કરતાં જણાવ્યું કે મહિલા પર થતા અત્યાચાર મહિલાઓએ સહન ના કરતા ના બોલતા શીખવું જોઈએ. જો મહિલાઓ પોતે કાયદા જાણતા હોય તો તેમને પોતાની આસપાસની જરૂરિયાતમંદ મહિલાઓની મદદ પણ કરવી જોઈએ. ડોક્ટર રાજુલાબેન વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે ખાસ એક સરાહનીય પગલું એટલે સખીવન સ્ટોપ સેન્ટર, જેમાં હિંસાનો ભોગ બનેલ મહિલાઓને એક જ જગ્યાએ તબીબી સારવાર, કાનૂની સહાય સાથે કાઉન્સેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે 181 અભયમ દ્વારા પણ તે માટે સરકાર ચિંતિત છે. તેમણે વધુમાં ઉમેર્યું કે મહિલાઓ અને દીકરીઓને ઘરમાંથી માતા પિતા દ્વારા સારું શિક્ષણ મળી રહે તે જરૂરી છે. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદના વાક્યને યાદ કરતા જણાવ્યું હતું કે ભારતીય મહિલા સ્વયં શક્તિ છે, તેને માત્ર શિક્ષણની જ જરૂર છે. ડોક્ટર રાજુલાબેન વધુમાં કહ્યું હતું કે આજે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા ભારતની મહિલા વિશ્વના કોઈપણ દેશમાં હશે તો પણ તેની મદદ કરવા તત્પર છે. NRI લગ્નોમાં પણ થતી સતામણીના પ્રશ્ને એક અલગથી સેલ ઊભો કરવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે, જેમાં મહિલાઓની સ્પર્શતી બાબતોની ચર્ચા વિચારણા, માર્ગદર્શન સાથે સાથે મહિલાઓને આર્થિક તેમજ શૈક્ષણિક રીતે આગળ લાવવા તેમજ બેટી બચાવો બેટી પઢાવો જેવી જનજાગૃતિ કાર્યક્રમો યોજી સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું તેમણે ઉમેર્યું હતું. પ્રાસંગિક પ્રવચન કરતા હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે મહિલાઓના હિત માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે, તેથી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા અને બાળ કલ્યાણ વિભાગની અલગથી શરૂઆત કરી, તો વળી રાજ્યમંત્રીશ્રી પ્રથમવાર જેન્ડર બજેટની શરૂઆત કરી. 361 જેટલી મહિલાલક્ષી યોજનાઓની પણ શરૂઆત આ રાજ્યમાં થઈ હતી. કાર્યક્રમમાં ઓડિશનલ સિવિલ જજ શ્રી ગઢવીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. મહિલા સશક્તિકરણ પખવાડિયાના ઉજવણી પ્રસંગે જિલ્લા સમાર્તા શ્રી પ્રવીણા ડીકે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્તુતિ ચારણ, નગરપાલિકા પ્રમુખ શ્રી અનિરુદ્ધભાઈ સોરઠિયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી દક્ષાબેન, જિલ્લા અગ્રણી શ્રી JD પટેલ સહિત મહિલા અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી આશા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. FIR માટે હવે તમારે ધક્કા નહીં ખાવા પડે, એ બહેન તમને FIR લખવામાં હેલ્પ કરશે, મદદ કરશે. સરકાર દ્વારા સ્ટાફ છે ત્યાં, મેડિકલ ફેસિલિટી માટે પણ ત્યાં સ્ટાફ છે. કોઈ બહેનને એના હસબન્ડે મારી છે કે કોઈ પણ પ્રકારનો હિંસાનો ભોગ બની છે, છેડતીનો હોઈ શકે છે, બળાત્કારનો હોઈ શકે છે, કે એવી કોઈ દીકરીઓ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જે અંડર એજ 18 યર્સની અંદરમાં છે, એવી પણ દીકરીઓને મદદની જરૂર છે, તો ખાલી તમે એમને વન સ્ટોપ સેન્ટરનું એડ્રેસ આપી દેજો. આ કામ મારી આંગણવાડી બહેનો કરશે, આપ બહેનો કરશો. વન સ્ટોપ સેન્ટર ક્યાં છે, શું કામ કરે છે, મેડિકલ ફેસિલિટી આપે છે? સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે આંગણવાડી વર્કર બહેનો અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અને રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કાનૂની જાગૃતિ કાર્યક્રમ કે બહેનોમાં રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની યોજનાઓની તો જાણકારી મળે જ, પણ સાથે સાથે બહેનો આપણા દેશમાં જે કાયદાઓ મહિલા સુરક્ષા માટે છે, રાષ્ટ્રીય મહિલા આયોગ બહેનોની સલામતીને સુરક્ષાની જ્યારે ચિંતા કરી રહ્યું છે ત્યારે મહિલાઓનો કાયદાકીય એટલે કે કાયદાકીય સાક્ષરતા હોવી ખૂબ જરૂરી છે. ઘરેલું હિંસા કાયદો, જાતીય સતામણી કાયદો, ભારતના બંધારણના આદર્શોને ધ્યાનમાં રાખીને જે વિવિધ મેટ્રોમોનિયલ લોઝ પણ મહિલાઓ માટે છે, સાથે સાથે વન સ્ટોપ સેન્ટર. આજે હિંમતનગર ખાતે વન સ્ટોપ સેન્ટરની વિઝિટ કરી અને વન સ્ટોપ સેન્ટર જે કેન્દ્ર સરકારનો ખૂબ સુંદર આ પ્રોજેક્ટ છે કે બહેનને વન સ્ટોપ સેન્ટરમાં એક ઘરના વાતાવરણમાં જ એને પોલીસની સહાય મળી શકશે, એક મેડિકલ સહાય પણ મળી શકશે, સાથે સાથે એને કાઉન્સેલિંગ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ પણ મળી શકશે અને
બહેનની જે ફરિયાદ છે એ ફરિયાદના અનુસંધાને એને કોઈ મેડિકલ હેલ્પની જરૂર છે, એ તમામ પાસાઓને આવરી લઈને બહેનને ન્યાય અપાવવા માટે સખી વન સ્ટોપ સેન્ટરનો જે પ્રોજેક્ટ છે, ખાસ એની અવેરનેસ છેવાડાની મારી બહેનો સુધી પહોંચે અને એના કારણે બહેન માટે સાચા અર્થમાં જે કહી શકાય કે જાતિગત સમાનતાનું ધોરણ આપણે કરી શકીએ એ માટેના સરકારશ્રીના પ્રયત્નોની માહિતી અત્યારે આપવામાં આવી. ઉન્નાવ રેપ કેસ બાબતમાં અત્યારે હાલ આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને વિક્ટીમ જે છે એની સારવાર પણ એઇમ્સ ખાતે ચાલી રહી છે અને એમાં સરકારશ્રી દ્વારા અને જ્યુડિશિયરી જે આપણું ન્યાયતંત્ર કામ કરી રહી છે, રાષ્ટ્રીય મહિલા આયોગે પણ એમાં એક્શન લીધા છે અને એનો રિપોર્ટ મંગાવી અને જે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એ ઉન્નાવ કેસના આરોપીને પણ કરવામાં જ આવશે. એ પ્રકારે એને સ્પીડી ટ્રાયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા એ પણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રેપકાંડમાં કેટલા આરોપીની સજા થઈ છે અને શું કાર્યવાહી થઈ રહી છે? એનો રિપોર્ટ પોલીસ કમિશનર પાસે મહિલા આયોગે માંગેલો છે. હજુ સુધી એટલે હું હમણાં 2-4 દિવસથી અહીંયા છું એટલે એ મળશે, એમાં તમામ માહિતી હશે. બ્યુરો રિપોર્ટ, ZSTV સાબરકાંઠા.